અમીરગઢ ગ્રામજનો દ્વારા સ્થાનિક ગ્રામ પંચાયતને રજૂઆત કરતા દબાણ દૂર કરવા તજવીજ હાથ ધરવામાં આવી હતી. અમીરગઢ ગામમાં એક ખેડૂત દ્વારા દબાણ કરી પાણીના વહેણને રોકી દેવામાં આવ્યું હતું. જોકે દબાણના લીધે વાલ્મીકી સમાજના સ્મશાનને પણ નુકસાન થયું હતું. જે દબાણ તોડી પાડવા માટે સ્થાનિક પંચાયતને જાણ કરવામાં આવતા પંચાયત દ્વારા આજે દબાણ તોડી નાળાને ખુલ્લું કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે વરસાદી માહોલ સમયે વરસાદનું પાણી રેલવે નાળામાં થઈ આગળ જતું હતું, પરંતુ દબાણ કરવામાં આવતા વરસાદી પાણીનો ભરાવો થતાં ઉગમણાવાસના રહેણાંક વિસ્તારમાં રહેતા લોકોને અનેક પરેશાનીઓ વેઠવી પડી હતી. ત્યારે આજે આ દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ લોકોની જે માંગ હતી તે દબાણો હટાવવામાં ન આવતા લોકોમાં આ કામગીરીને લઈ નારાજગી જોવા મળી હતી. વાલ્મીકી સમાજના બાજુમાં જે વળો નીકળતો હતો તે ઉગણવાસનું પાણી આ પટેલ ડાયકાકાએ પૂરું દબાણ કરેલ છે અને તો અમને સંતોષ નથી કે આ પૂરી જમીન આગે પડેલ દબાઈ દીધેલ છે. પાણી નિકાલ કઈ થશે તો સાહેબ અમારા સાથે રહીને કર્યું છે, પણ હજી અમને પૂરો સંતોષ નથી. હજી દબાણ અને સર્વેના નંબરને કરીને આગળ થોડી કાર્યવાહી કરવા વિનંતી. હું અમીરગઢ વાલ્મીકી સમાજ વતી એટલી અરજ કરવા માગું છું કે આજે અમારા અમીરગઢ પંચાયત દ્વારા જે આ દબાણ ખુલ્લું કરવામાં આવે છે, આ પટેલ દ્વારા અમારા જે ઉગમણવાસનું પાણી અહીંયાથી નીકળે છે વરસાદનું, તેમજ જે ભૂગર્ભ ગટરનું પાણી અહીંયા નીકળે છે, જે અહીંયા ઓળો હતો પહેલાં સૌથી પહેલાં મોટો, અને જે આ પટેલ દ્વારા દબાણ કરવામાં આવે તો આજે સરપંચ અમીરગઢ દ્વારા એ દબાણ દૂર કરવામાં આવે તો તેમ છતાં અમને એમ શંકા છે કે હજી દબાણ છે. એટલે અમારી નમ્ર અરજ છે કે આ દબાણ થોડું હજી દૂર કરાવી અને ઓળાનો નિકાલ તેમજ ઉગણા વાસ્તુ વરસાદી પાણીનો નિકાલ ગટરનું પાણીનો નિકાલ અહીંથી સહી સલામત થાય એવી અમારી નમ્ર અરજી.